Hello kids, welcome back to the class. So kids, how are you all? Fine. Okay friends, so તમને બધાને યાદ છે આપણે આગળના પીરિયડમાં ધીસ અને ધેટ જોયેલું ને? આપણે એક પીરિયડમાં શું જોયેલું? ધીસ વિશે જોયેલું. ધીસના સેન્ટેન્સ કરેલા નોટબુકમાં પણ લખેલા ફ્રેન્ડ્સ. અને બીજા સેકન્ડ પીરિયડમાં આપણે શું કરેલું? ધેટ કરેલું. સો ફ્રેન્ડ્સ, આપણે ધેટના સેન્ટેન્સ બી નોટબુકમાં લખેલા. સો ફ્રેન્ડ્સ, આપણે ધીસ અને ધેટ બંને અલગ અલગ જોયેલું ને ફ્રેન્ડ્સ? ધીસ શાના માટે આપણે ઉપયોગ કરીએ છીએ? નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ધીસનો. અને ફ્રેન્ડ્સ, દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ધેટનો. સો ફ્રેન્ડ્સ, એ આપણે બંને અલગ અલગ જોયું. તો હવે ફ્રેન્ડ્સ, આ ધીસને આપણે બંનેને કમ્બાઈન જોઈએ, એક સાથે જોઈએ, નજીક અને દૂરની વસ્તુ. તો ફ્રેન્ડ્સ, તમને હજુ વધારે સમજ પડશે. તો ફ્રેન્ડ્સ, આપણે આજે શું કરવાના છે? ધીસનો ઉપયોગ અને ધેટનો ઉપયોગ એક સાથે આપણે કઈ રીતે કરીએ તે આજે આપણે જોવાના છે ફ્રેન્ડ્સ. તો તમે બધા રેડી છો ને? તો ચલો આપણે શું જોઈએ? યુઝ ઓફ ધીસ એન્ડ ધેટ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જે બંને ધીસ અને ધેટનો ઉપયોગ એક સાથે આપણે કઈ રીતે કરીએ, એક સાથે સેન્ટેન્સ કેવી રીતે બોલાય તે આપણે જોવાના છે. અને ફ્રેન્ડ્સ, આ સેન્ટેન્સને આપણે નોટબુકમાં પણ લખવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સેન્ટેન્સની સાથે એના ચિત્રો આપ્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, ધીસ અને ધેટ બંને સાથે આપ્યું છે. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ શું આપ્યું છે? ધીસમાં કેટ છે. કેટ નજીક છે સેન્ટેન્સથી કે દૂર છે? નજીક છે. તો ફ્રેન્ડ્સ, આપણે શું રીડ કરીશું? ધીસ ઇઝ અ કેટ. શું રીડ કરીશું? ધીસ ઇઝ અ કેટ. ઓકે ફ્રેન્ડ્સ, હવે નીચે જુઓ, રેટ આપ્યું છે. આ રેટ દૂર છે કે નજીક છે? દૂર છે. રેટ દૂર આપ્યું છે ફ્રેન્ડ્સ. તો શું રીત થશે? ધેટ ઇઝ અ રેટ. જો તમને એરો આપ્યો છે એટલે એ દૂર બતાવે છે સેન્ટેન્સથી, પિક્ચર દૂર આપ્યું છે. તો શું રીત થશે? ધેટ ઇઝ અ રેટ. શું બોલાશે? ધીસ ઇઝ અ કેટ એન્ડ ધેટ ઇઝ અ રેટ. બોલો બધા મારી સાથે, ધીસ ઇઝ અ કેટ એન્ડ ધેટ ઇઝ અ રેટ. ઓકે ફ્રેન્ડ્સ, કેમ આપણે ધેટ બોલ્યા? કારણ કે રેટ સેન્ટેન્સથી દૂર આપ્યું છે અને કેટ સેન્ટેન્સથી નજીક છે, એટલે શું ઉપયોગ થશે? ધીસ ઇઝ અ કેટ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ જોઈએ. જો ફ્રેન્ડ્સ, બોલ આપ્યા છે અને બેટ આપ્યા છે. બોલ સેન્ટેન્સથી નજીક છે એટલે શું લખ્યું છે? ધીસ લખ્યું છે. અને બેટ સેન્ટેન્સથી દૂર આપ્યું છે, એરો આપ્યો છે. તો શું બોલાશે? ધેટ. તો શું સેન્ટેન્સ રીત થશે? ધીસ ઇઝ અ બોલ. બોલો શું બોલાશે? ધીસ ઇઝ અ બોલ એન્ડ ધેટ ઇઝ અ બેટ. દૂરનું બતાવવાનું છે એટલે શું બોલાશે? ધેટ ઇઝ અ બેટ એન્ડ ધીસ ઇઝ અ બોલ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે થર્ડ નંબરનું જોઈએ. ડોગ આપ્યું છે અને કેમલ આપ્યું છે. કેમલ દૂર છે કે નજીક છે? વેરી ગુડ, દૂર આપ્યું છે. તો શું થશે? ધેટ બોલાશે. અને ડોગ નજીક છે કે દૂર છે? નજીક છે ફ્રેન્ડ્સ. તો શું બોલાશે? ધીસ ઇઝ અ ડોગ. શું સેન્ટેન્સ રીડ થશે? ધીસ ઇઝ અ ડોગ. અને કેમલ માટે શું રીડ થશે? ધેટ ઇઝ અ કેમલ. શું બોલાશે? ધેટ ઇઝ અ કેમલ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જોઈએ. આપણે ટોમેટો આપ્યું છે અને પોટેટો આપ્યું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, ટમેટો નજીક છે કે દૂર છે? એરો આપ્યો છે ટમેટોમાં? નથી આપ્યો. તો શું રીત થશે? ધીસ ઇઝ અ ટમેટો. શું બોલાશે? ધીસ ઇઝ અ ટમેટો. અને પોટેટોમાં એરો આપ્યો છે. તો શું રીત થશે? ધેટ ઇઝ અ પોટેટો. શું રીત થશે? ધેટ ઇઝ અ પોટેટો. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જોઈએ. શું આપ્યું છે? કયું પિક્ચર આપ્યું છે? બસ અને વેન આપ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે મને જણાવો, બસ
નજીક આપી છે કે દૂર આપી છે? નજીક આપી છે. વેરી ગુડ ફ્રેન્ડ્સ. તો એમાં ધીઝ આપ્યું છે, ધીઝ આપ્યું છે ને, જુઓ બધા. ઓકે ફ્રેન્ડ્સ, અને વેનમાં શું આપ્યું છે? ધેટ આપ્યું છે ફ્રેન્ડ્સ. તો આપણે બસ માટે શું સેન્ટેન્સ રીડ કરીશું? ધીઝ ઇઝ અ બસ. શું બોલાશે? ધીઝ ઇઝ અ બસ. અને વેનમાં શું બોલાશે? ધેટ ઇઝ અ વેન. શું બોલાશે? ધેટ ઇઝ અ વેન. એન્ડ લાસ્ટ ફ્રેન્ડ, ગોટ આપ્યું છે અને શીપ આપ્યું છે. ફ્રેન્ડ્સ, ગોટ નજીક છે કે દૂર આપી છે? નજીક છે. એમાં એરો આપ્યો નથી. અને શીપમાં એરો આપ્યો છે ફ્રેન્ડ્સ? યસ, આપેલો છે. તો શું બોલાશે? ધીઝ ઇઝ અ ગોટ એન્ડ ધેટ ઇઝ અ શીપ. શું બોલાશે? ધીઝ ઇઝ અ ગોટ એન્ડ ધેટ ઇઝ અ શીપ. સો ફ્રેન્ડ્સ, તમને આ ધીઝ અને ધેટ એકસાથે આપ્યા છે. હવે તો તમને ખબર પડી ગઈ ને ધીઝ અને ધેટ કોને કહેવાય. ફ્રેન્ડ્સ, ધીઝ કોઈ વસ્તુથી નજીક આપી હોય ત્યારે આપણે શું બોલીશું? ધીઝ. અને ધેટ ક્યારે બોલીશું? કોઈ વસ્તુથી દૂર આપ્યું હોય તો શું બોલાશે? ધેટ બોલાશે. વસ્તુ નજીક હોય ત્યારે ધીઝ, અને વસ્તુ દૂર હોય ત્યારે ધેટનો ઉપયોગ કરીશું ફ્રેન્ડ્સ. તો તમને હવે ફ્રેન્ડ્સ આ ધીઝ અને ધેટમાં ખબર પડી ગઈ ને ફ્રેન્ડ્સ. તો ચલો આપણે ધીઝ અને ધેટના આ સેન્ટેન્સીસ જે આપણે ચિત્ર દ્વારા જોયા તો એને આપણે એકવાર નોટબુકમાં પણ લખી લઈએ ફ્રેન્ડ્સ. તો તમને એકદમ વધારે રીડ કરતા આવડી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે તમારી નોટબુક લઈને આવો, આપણે સેન્ટેન્સ લખવાનું સ્ટાર્ટ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે સ્ટાર્ટ કરીએ ધીઝ અને ધેટના સેન્ટેન્સીસ લખવાનું. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ લખીએ આપણે શું હતું? ધીઝ ઇઝ અ કેટ. શું હતું? ધીઝ ઇઝ અ કેટ. અને એની સાથે શું હતું? ધેટ ઇઝ અ રેટ. સો ફ્રેન્ડ્સ, થયું ને, ધીઝ ઇઝ અ કેટ એન્ડ ધેટ ઇઝ અ રેટ. શું બોલાશે? ધીઝ ઇઝ અ કેટ અને ધેટ ઇઝ અ રેટ. ઓકે ફ્રેન્ડ્સ, લખજો બધા હા મારી સાથે. સેકન્ડ નંબરનું લખીએ. ધીઝ ઇઝ અ બોલ. અને ધેટમાં શું હતું? ધેટ ઇઝ અ બેટ. સો ફ્રેન્ડ, શું થયું? ધીઝ ઇઝ અ બોલ એન્ડ ધેટ ઇઝ અ બેટ. થર્ડ લખીએ. ધીઝ ઇઝ અ ડોગ એન્ડ ધેટ ઇઝ અ કેમલ. ધીઝ ઇઝ અ ડોગ એન્ડ ધેટ ઇઝ અ કેમલ. ફોર્થ લખીએ. ધીઝ ઇઝ અ ટમેટો એન્ડ ધેટ ઇઝ અ પટેટો. ધીઝ ઇઝ અ ટમેટો, ધેટ ઇઝ અ પટેટો. ફિફ્થ નંબરનું લખીએ. ધીઝ ઇઝ અ બસ એન્ડ ધેટ ઇઝ અ વેન. સો ફ્રેન્ડ્સ, આપણે ફાઇવ સેન્ટેન્સ લખ્યા. જુઓ બધા. જુઓ ફ્રેન્ડ્સ,
5 સેન્ટેન્સ લખીએ ને આપણે, એકવાર રીડ કરી લઈએ. This is a cat, that is a rat. This is a ball, that is a bat. This is a dog, that is a camel. This is a tomato, that is a potato. This is a bus and that is a van. So friends, તમારું લખવાનું બાકી હોય તો તમે વિડીયોમાંથી જોઈને તમારી નોટબુકમાં લખી દેજો. ઓકે ફ્રેન્ડ્સ, સો કિડ્સ, હવે તો તમને ખબર પડી જ ગઈ ને ધીસ અને ધેટ બંને. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ચિત્ર દ્વારા જોયું ધીસ અને ધેટના સેન્ટેન્સીસને એકસાથે રીડ કર્યા અને એને એકસાથે નોટબુકમાં લખ્યા. ફ્રેન્ડ્સ, આપણે 3 ટાઈમ્સ આપણે ધીસ અને ધેટ જોયું. તો ફ્રેન્ડ્સ, હવે તો તમને આ ધીસ અને ધેટ હવે તમને આવડી જ ગયું. તો ફ્રેન્ડ્સ, તમારે આ ધીસ અને ધેટનો ઉપયોગ તમારે કરતા રહેવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, અને આના સેન્ટેન્સ તમારે રોજ એકવાર રીડ કરતા રહેવાના છે. તો તમને જલ્દીથી ધીસ અને ડેટ આવડી જશે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે ફરી મળીશું. બાય બાય.